નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ભણીશું અંગ્રેજી તો સૌ પ્રથમ અંગ્રેજીનો લીથો કાઢી લેશું અને તેમાં પેજ નંબર થર્ટી ટુ મતલબ કે બત્રીસ નંબરનું પેજ કાઢવાનું છે અને આજે આપણે ક્લાસ એક્ટિવિટીમાં કરીશું યોગ્ય આર્ટિકલ મૂકો શું કરવાનું છે યોગ્ય આર્ટિકલ મૂકો તો સૌથી પહેલાં આપણે લખી લેશું તારીખ તો તારીખ લખવાની છે બાર નવ બે હજાર વીસ કઈ તારીખ લખવાની છે બાર નવ બે હજાર અને સામે વાર આપેલો છે ત્યાં લખવાનો છે શનિવાર તો સૌથી પહેલા આપણે એક્ટિવિટીમાં કરીશું યોગ્ય આર્ટિકલ મૂકો હવે આર્ટિકલ એટલે શું તો સૌથી પહેલા તો આર્ટિકલ એટલે કે એ અથવા એ એન કે જેને કહેવાય આર્ટિકલ તો આપણે આ જે એ અથવા એ એન મૂકી અને આ ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે આર્ટિકલ એ ક્યાં મૂકવાનો છે અને આર્ટિકલ એન ક્યાં મૂકવાનો છે તો આપણે આગળ શીખી ગયા છીએ સ્વર અને વ્યંજન તો કે સ્વર કોને કહેવાય જે આપણે પાંચ સ્વર શીખાતા અને લખાતા હોમવર્કમાં કર્યું હતું ક્લાસ એક્ટિવિટીમાં કર્યું હતું કે એ ઈ આઈ યુ એ શું છે સ્વર શું છે સ્વર તો એ ઈ આઈ ઓયુથી કોઈ પણ સ્પેલિંગ ચાલુ થાય તો એની આગળ હંમેશા આર્ટિકલ એન મૂકવાનો રહેશે સમજાઈ ગયું કે એ ઈ આઈ ઓયુથી કોઈ પણ જે સ્પેલિંગ છે એ ચાલું થતો હોય તો એની આગળ હંમેશા એ એન કયો આર્ટિકલ મૂકવાનો છે એન અને બાકી બધા વ્યંજન છે એ પાંચ સિવાયના તો એ બધાથી જે સ્પેલિંગ સ્ટાર્ટ થાય એની આગળ હંમેશા આર્ટિકલ એ મૂકવાનો છે રહી ગયું યાદ હજી એક વખત યાદ કરાવી દઉં કે એ ઈ આઈ યુ જે પાંચ સ્વર છે એનાથી જે સ્પેલિંગ સ્ટાર્ટ થાતો હોય એની આગળ હંમેશા આર્ટિકલ એન મૂકવાનો અને બાકીના બધા છે એ વ્યંજન છે એના એની આગળ હંમેશા આર્ટિકલ એ મૂકવાનો રહેશે તો સૌથી પહેલાં છે બોલ બી એ ડબલ એલ બરાબર તો બી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન છે તો એની આગળ આપણે શું મૂકવાનો આર્ટિકલ એ શું મૂકવાનો એ બોલ અને પછી છે એચ ઈ એન હેન તો એચ છે એ સ્વર છે કે વ્યંજન છે વ્યંજન છે તો એની આગળ શું આવશે આર્ટિકલ એ અને પછીનો છે ડબલ્યુ એલ આઉલ આઉલ એટલે ગુવડ તો ઓથી ચાલુ થાય છે તો આપણે તરત જ પહેલા યાદ કરી લેવાનું સ્વર માં ઓ આવે છે તો કે હા તો એની આગળ શું આવશે આર્ટિકલ એન શું મૂકવાનું છે એન એન અને ત્યાર પછી છે અમ્બ્રેલા તો અમ્બ્રેલાનું સ્પેલિંગ છે એ યુ થી ચાલુ થાય છે તો યુ છે એ સ્વર છે કે વ્યંજન છે તો કે સ્વર છે રહેશે અને ત્યાર પછી છે ઇરોન ઈરોન એટલે ઇસ્ત્રી બરાબર તો આઈથી સ્પેલિંગ ચાલુ થાય છે તો આઈ છે એ સ્વર છે કે વ્યંજન છે તરત જ આપણે યાદ કરી લેવાના કે એ ઈ આઈ યુ પાંચમાંથી આગળથી ચાલુ થાય છે સ્પેલિંગ કે નહીં તો કે આઈ તો આઈ છે એ સ્વર છે તો એની આગળ આવશે એન અને ત્યાર પછી આવે છે સી એ આર કાર તો સી છે એ સ્વર છે કે વ્યંજન વ્યંજન છે તો એની આગળ આવશે એ એ કાર સમજાઈ ગયું બધાને વેરી ગુડ તો આ રીતના જ આપણે બાકીના પણ પૂરા કરી લેશું કે એ ડબલ પી એલ ઇ એપલ એ થી ચાલુ થાય છે તો એ છે ઈશ્વર છે કે વ્યંજન સ્વર તો એની આગળ આર્ટિકલ એન શું આવશે એન એપલ અને પછી છે ઈ ડબલ જી એગ એ છે એ સ્વર છે કે વ્યંજન તો કે સ્વર છે તો આગળ શું મૂકવાનું એન એન એ પછી છે ડીયુસી કે ડક ડી છે એ સ્વર છે કે વ્યંજન છે વ્યંજન તો આગળ શું મૂકવાનું આર્ટિકલ એ ડક પછી તમને આ રીતના જ આવડી જવું જોઈએ પેલો જ આપણે જોવાનું છે કે ટી છે તો એ વ્યંજન છે તો એ ટેબલ એ ટેબલ અને પછી છે જી ગ્લાસ નો સ્પેલિંગ છે તો તો જી જી છે 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 એ એ એ વ્યંજન એની આગળ આવશે ગ્લાસ પછી છે એચ એટી હેટ એચ છે એ સ્વર છે કે વ્યંજન વ્યંજન છે તો આગળ શું આવશે એ એ હેટ અને પછી છે ઇન્ક પોટ આઈથી સ્પેલિંગ ચાલુ થાય છે તો સ્વર છે કે વ્યંજન તો કે સ્વર છે એ આઈ યુ એટલે આઈ છે સ્વર છે તો આગળ આપણે મૂકીશું એન એન પોટ અને પછી છે પેન તો એની આગળ શું મૂકવાનું પી છે વ્યંજન છે તો આગળ શું આવશે એ એ પેન પછી છે સી એ પી કેપ તો એની આગળ આપણે શું મૂકીશું એ કેપ કારણ કે સી છે એ વ્યંજન છે પછી છે પાઇનેપલ આગળ પેલો છે એ પી છે તો પી છે સ્વર છે કે વ્યંજન વ્યંજન છે તો આગળ શું મૂકીશું એ પાઇનેપલ પછી છે અનિયન તો ઓની આગળ શું મૂકીશું એન અનિયન શું આવશે એન અનિયન અને પછી છે આઈસ્ક્રીમ તો આઈ છે સ્વર છે કે વ્યંજન તરત જ આપણે પહેલા સ્વર યાદ કરી લેવાના કે એ ઈ આઈ ઓયુ તો આઈ છે તો સ્વર છે તો એની આગળ આર્ટિકલ એન શું આવશે એન તો આ રીતના બધાએ આર્ટિકલ એ અને એન કે જે આપણે પાછળ હોમ એક્ટિવિટીમાં આપેલું છે તો આ મુજબ જ બધા કરવાનું છે અને હવે નીચે છે ઉચ્ચાર અને અર્થ શું લખવાનું છે ઉચ્ચાર અને ઉચ્ચાર અને અર્થ બે જ લખવાના છે સ્પેલિંગ લખવાના નથી પેલું આપણને લખીને બતાવ્યું છે કે ટુ ઝીરો ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે વીસ પછી છે થ્રી ઝીરો તો થ્રી ઝીરો કેટલા થાય થર્ટી જો મેં લખીને બતાવ્યું છે એ મુજબ જ બધાએ લખવાનું છે થર્ટી થર્ટી એટલે ત્રીસ પછી છે ફોર ઝીરો ફોર્ટી ફોર ટી ફોર્ટી એટલે ચાલીસ પછી છે ફાઈવ ઝીરો ફાઈવ ઝીરો કેટલા થાય 50 ફિફ્ટી એટલે પચાસ પછી છે સિક્સ જીરો સિક્સ ઝીરો સિક્સટી સિક્સટી એટલે સાઠ અને પછી છે સેવન જીરો સેવન જીરો સેવન્ટી સેવન્ટી એટલે સિત્તેર કેટલા થાય સેવન્ટી એટલે સિત્તેર અને પછી છે એટ ઝીરો એટી એટી એટલે એસી કેટલા થાય એટી એટલે એસી પછી છે નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન્ટી નાઇન્ટી એટલે કેટલા થાય નેવું નાઇન્ટી એટલે નેવું અને પછી છે વન ડબલ ઝીરો કેટલા થાય વન ડબલ ઝીરો હન્ડ્રેડ એટલે સો હન્ડ્રેડ એટલે સો તો આ આપણા ઉચ્ચાર અને અર્થ કમ્પ્લીટ તો પાછળનું પેજ છે પેજ નંબર થર્ટી થ્રી એમાં હોમ એક્ટિવિટી છે કે જે અત્યારે આપણે આર્ટિકલ અને ઉચ્ચાર અને અર્થ લખ્યા છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે અને સામેનું પેજ છે થર્ટી ફોર ઉપર ક્લાસ એક્ટિવિટી છે કે ધીસ કે ધેટ મૂકી અને ખાલી જગ્યા પૂરો તો સૌથી પહેલાં તારીખ લખી લેશે બધા બાર નવ બે હજાર વીસ અને સામે વાર આપેલો છે ત્યાં લખવાનું છે શનિવાર હવે હું તમને પહેલા સમજાવી દઉં કે ધીસ ક્યાં મૂકવાનો છે અને ધેટ ક્યાં મૂકવાનો છે તો ખાલી જગ્યા છે ત્યાં આપણે ધીસ અથવા તો ધેટ મૂકવાનું છે બરાબર અને સામે ચિત્ર આપેલ છે શેનું ચિત્ર છે બોલનું તો એ અહીંયા લખેલું જ હશે પછી એપલનું ચિત્ર છે હવે આપણે એ જોવાનું છે કે જે વસ્તુ આપણને બતાવી છે ચિત્રમાં એ નજીક છે કે દૂર છે એ જોવાનું છે એ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપણે ખાલી જગ્યામાં ધેટ મૂકીશું કે ધીઝ મૂકીશું સમજાઈ ગયું હજી એક વખત તમને કહી દઉં કે જે સામે ચિત્ર આપેલા છે કે જેમાં વસ્તુ બતાવી છે એ નજીક છે કે દૂર છે એ ઉપરથી આપણે નક્કી કરીશું કે ખાલી જગ્યામાં ધેટ આવશે કે ધીસ કે દાખલા તરીકે ખાલી જગ્યા ઇઝ એ બોલ બોલ છે એ આપણા વાક્ય અહીંયા આપેલું છે એનાથી અહીંયા બાજુમાં નજીક છે કે દૂર છે ક્યાં છે દૂર છે બરાબર તો દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે હંમેશા મૂકીશું ધેટ કે પેલું ધેટ એટલે પેલું અને ધીસ એટલે આ તો આ નજીક આપણે બતાવવું હોય તો આપણે ધીસનો ઉપયોગ કરી કે આ વસ્તુ છે આ છે આ અહીંયા છે એ રીતના અને પહેલું આપણે ક્યારે ઉચ્ચાર કરીએ કે થોડુંક દૂર હોય આપણાથી ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરવાનો છે અને નજીક હોય ત્યારે ધીસનો ઉપયોગ કરવાનો છે તો પેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ઇઝ એ બોલ બોલ છે એ દૂર બતાવ્યો છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું ધેટ કે ધેટ ઇઝ એ બોલ પેલો દડો છે તો ખાલી જગ્યામાં આપણે લખીશું ધેટ અને પછીની ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ઇઝ એન એપલ સફરજનનું ચિત્ર છે એ નજીક છે કે દૂર છે ક્યાં છે નજીકમાં છે મતલબ કે બાજુમાં છે તો આપણે અહીંયા મૂકીશું ધીસ ધીસ એટલે આ તો ટી એચ આઈ એસ ધીસ નો સ્પેલિંગ લખીશું ધીસ ઇઝ એન એપલ એટલે કે આ સફરજન છે સમજાઈ ગયું બધાને કે જે વસ્તુ દૂર બતાવવાની છે ત્યારે ધીસ મૂકીશું તો એ જ રીતના છે ડોગનું ચિત્ર છે ડોગનું ચિત્ર છે એ નજીકમાં બતાવ્યું છે કે દૂર બતાવ્યું છે તો કે તો બાજુમાં છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું

કે પેલું ઓરેન્જ છે મતલબ કે પેલું સંતરું છે એવું આપણે બતાવવાનું છે તો આપણે ખાલી જગ્યામાં મૂકીશું ધેટ અને ત્યાર પછી છે અંબરેલાનું ચિત્ર છત્રી છે બાજુમાં બતાવ્યું છે કે દૂર બતાવી છે તો કે બાજુમાં છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું ધીસ ધીસ ઇઝ એન અંબરેલા કે આ છત્રી છે સમજાઈ ગયું બધાને ઓકે અને ત્યાર પછી છે ખાલી જગ્યા ઇઝ એ ગર્લ અહીંયા છોકરીનું ચિત્ર બતાવ્યું છે છોકરી બાજુમાં છે કે દૂર છે તો કે દૂર છે તો આપણે ધેટ મૂકવાનું છે શું મૂકવાનું છે ધેટ ધેટ ઇઝ એ ગર્લ પેલી છોકરી છે અને પછી છે ખાલી જગ્યા ઇઝ એ રોબોટ રોબોટનું ચિત્ર છે તો રોબોટ બાજુમાં છે કે દૂર છે તો કે દૂર છે તો આપણે ખાલી જગ્યામાં મૂકીશું ધેટ ધેટ ઇઝ એ રોબોટ સમજાઈ ગયું ને બધાને કે નજીકની વસ્તુ બતાવવા માટે ધીસ મૂકવાનું છે દૂરની વસ્તુ બતાવવા માટે ધેટ મૂકવાનું છે તો હવે આપણે નીચે છે કે વાક્યને બીજી એ બી સીડીમાં લખો કે પેલી એ બી જે વાક્ય લખેલું છે સેમ એ જ લખવાનું છે પણ સેમાં લખવાનું છે બીજી એ બીસીડીમાં મતલબ કે અહીંયા બધા કેપિટલ લેટર્સ છે અને આપણે અહીંયા લખીશું સ્મોલ લેટર્સ તો ટી એચ આઈ એસ જે કેપિટલ છે તો અહીંયા આપણે સ્મોલ લખીશું પછી આઈ એસ પછી અહીંયા સ્મોલમાં આઈએસ લખીશું પછી એ છે એ કેપિટલ છે અહીંયા સ્મોલ કરીશું પછી એલ ઓ એન લાયન છે એ સ્મોલમાં લખીશું સેમ આ જ રીતના જ લખવાનું છે પણ કેપિટલ છે એ આપણે સ્મોલમાં લખવાના છે જો મેં લખીને બતાવ્યું છે એ મુજબ જ બધાએ લખવાનું છે ધીસ ઇસ એ લાયન છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો છે બધાએ પછી બીજું વાક્ય છે ધેટ ઇઝ એન ઓરેન્જ તો ટી એચ એટી ધેટનો સ્પેલિંગ છે એ સ્મોલમાં બધાએ લખવાનો છે ટી એચ ટી પછી આઈ એસ ઇઝ છે એ બીજી માં લખીશું પછી એ એન છે એ બીજી એબીસીડી માં સીડીમાં લખીશું અને નો સ્પેલિંગ છે એ બીજી એબીસીડી માં લખવાનું છે અને ત્રીજું વાક્ય છે રેડીસ રેડીસ એટલે મૂળો તો આપણે નીચે સ્મોલ લેટર્સમાં લખીશું ધેટ ઇસ એ રેડીસ આ રીતના બધાએ લખવાનું છે ધેટ ઇસ એ રેડીસ તો આ આપણું પેસ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાછળનું પેસ છે થર્ટી ફાઇવ નંબરનું પેઝ એ તમારે બધાએ હોમ એક્ટિવિટીમાં કરવાનું છે કે જે અત્યારે આપણે ક્લાસ એક્ટિવિટીમાં જે વસ્તુ કરી છે કે ધીસ અને ધેટ મૂકીને ખાલી જગ્યા પૂરો અને વાક્યને બીજી બી સીડીમાં લખો એ જ વસ્તુ હોમવર્કમાં કરવાની છે તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગુડ બાય